સુરતની સુરતમાં આખી બસ ટિકિટ વગર ઝડપાઈ છે. રૂટ નંબર 410 ની સિટી બસ ટિકિટ વિના ઝડપાઈ. વરાછાના યોગી ચોક પાસે નાગરિકોએ જનતા રેડ કરી અને બસને ઉભી રાખી. બસમાં કોઈએ ટિકિટ ન લીધાનો આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યો છે. મહિલા કંડક્ટરે કોઈની ટિકિટ ન લીધાનો આક્ષેપ કરાયો. હાલ બસને પોલીસ સ્ટેશને લઈ જવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. શૈલેષ ત્રિવેદી જોડાયા છે વધુ વિગતો સાથે ફોનલાઈન પર. શૈલેષ, અનોખો કિસ્સો સામે આવી રહ્યો છે. બસમાં જેટલા પેસેન્જર હતા કોઈએ ટિકિટ ખરીદી નથી, શું છે મામલો? સુરતના વરાછા રોડ યોગી ચોકની આ ઘટના છે. તેમાં એક આખી ટિકિટ વગરની બસ પકડાઈ છે. તમામ મુસાફરોને ટિકિટ આપવામાં આવી નથી. મુસાફરોએ જે મહિલા કંડક્ટર હતી તેને પૈસા આપી દીધા હતા, પરંતુ મહિલા કંડક્ટરે આ મુસાફરોને ટિકિટ આપી ન હતી અને જનતા રેલમાં આખી બસ પકડાઈ છે. સુરતમાં છેલ્લા એક મહિનામાં આવી 10 થી 15 ઘટનાઓ બની છે, જેમાં કંડક્ટર દ્વારા લોકોને મુસાફરોને ટિકિટ આપવામાં આવતી નથી. ખૂબ હોબાળો પણ મચ્યો છે. સુરત મહાનગરપાલિકાના શાસકો આ મામલે ઘટતું કરવાની બાહેંધરી આપે છે, પરંતુ આ જે દૂષણ છે એ દૂષણ અટકતું નથી. હવે લોકો પણ જાગૃત બન્યા છે અને આજે આ ઘટનામાં લોકોએ જાગૃતિ બતાવી અને આખે આખી બસને ઝડપી પાડી છે. આખી બસ અત્યારે સસ્તાણા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી છે. ત્યાં છેલ્લી જે વિગત મળી રહી છે તે અનુસાર મહિલા કંડક્ટર જે છે તે માફી પત્ર લખીને સમગ્ર મામલા ઉપર ઠંડુ પાણી રેડવા માંગે છે. પરંતુ હું આપને જણાવું કે સુરતમાં આ દૂષણ એ હદે વધ્યું છે કે જે સિટી બસના કોન્ટ્રાક્ટર છે તેને કશો દંડ થતો નથી. મામૂલી રકમનો દંડ થાય છે એમાં એ ગણકારતો નથી, અને ભાજપ શાસકો તેના ખોળે બેસી ગયા હોય તેવું ચોક્કસ લાગે છે, કારણ કે રોજની આ ઘટનાક્રમ બની રહ્યો છે. બિલકુલ શૈલેષ, વિગતો માટે આભાર આપનો.